અરવલ્લી જિલ્લાના મોડાસા આઈટીઆઈ ખાતે એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ ઇન ડોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલી પ્રોગ્રામ શરૂ થયો. અરવલ્લી જિલ્લામાં મોડાસા આઈટીઆઈ ખાતે એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ ઇન ડોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આવશે. ડ્રોન સેવા ઇકોસિસ્ટમમાં રોજગારીની તકો વધારીને 25,000 જેટલી પ્રત્યક્ષ પરોક્ષ રોજગારીનું સર્જન થશે. આઈટીઆઈ મોડાસા ખાતે કોચ દ્વારા વિદ્યાર્થીને ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલ કરતા શીખવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ રૂચિ દાખવીને શીખવી રહ્યા છે. સરકારનો હેતુ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડ્રોન્સની શાળા સ્થાપિત કરવાનો છે, જેમાં સમગ્ર ડ્રોનના મૂલ્ય શ્રેણીનો સમાવેશ થાય છે. ડ્રોન ઉડ્ડયનથી લઈને એસેમ્બલી અને જાળવણી સુધીના અભ્યાસક્રમો મૂલ્યવર્ધિત સેવાઓને પણ આવરી લેવામાં આવી છે. ડ્રોનનો ઉપયોગ ડ્રોનની વૈશ્વિક પહોંચને વિપુલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, VVIP સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટમાં ઉપયોગ થાય છે. ખેતીમાં ડ્રોનના ઉપયોગમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, સર્વે ઓફ સોઇલ ઇરોઝિશન, ભૂસ્તરશાસ્ત્રી અને ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા માટે ખનીજ લીજ અને બ્લોક્સનું સર્વેક્ષણ, તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવર લાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા સિંહ ગણતરી, વન્ય સંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરિંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા જેવા અનેક વિભાગોમાં ઉપયોગ કરવામાં આવે છે અને આવનારા સમયમાં રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. જયદીપ પાટિયા, ZSTV મેઘરજ. પહેલાં વેડિંગ, પ્રી વેડિંગ, લગ્નની શૂટિંગ ઉતારતો હતો ત્યારે મને આટલું નોલેજ નહોતું ડ્રોનનું, ખાલી ઉડાડતા જ આવડતું હતું. પછી મારા સ્મિત સરની મુલાકાત થઈ ત્યારે એમને મને કીધું કે એના અંદર ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે છે અને લાઇસન્સ પણ આવે છે, જેની મને જાણ નથી. એ પછી મોડાસા આઈટીઆઈ ખાતે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ડ્રોનનો કોર્સ ચાલુ કરવામાં આવ્યો. તેના અંદર અમે ટોટલ 25 વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલ છે.